ને મિત્રો મજામાં મિત્રો તમે લોકો સરસ રીતે બધા કામ કરી રહ્યા છો જવાબ પણ આપી રહ્યા છો કોમેન્ટ્સમાં લખી રહ્યા છો કે કેટલા ગુણ આવી રહ્યા છે તો ખૂબ આનંદ થાય છે તો મિત્રો લગભગ તો બધા તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી રહ્યા છો અને કંઈક બધું યાદ પણ રહી જાય છે તો એ તમારો રાજીપો મને આનંદ અપાવે છે કારણ કે ભણવાની પ્રોસેસની અંદર આ જ વાત મહત્ત્વની છે કે બધું આવડવું જોઈએ અને બધું આવડતું હોય તો તમારો અડધો ગુણ પણ કોઈક કાપી શકે નહીં તો મિત્રો બારમા ધોરણમાં સમાજશાસ્ત્રની અંદર જે ધાર્મિક સમુદાય છે એમાં કંઈક આજે વાર્તા એચએમવી બુદ્ધિ કસોટી આવું કંઈક છે અને મિત્રો વાર્તાની અંદર બીજી કંઈ વાત નથી કે પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ઇનામ મળી શકે એમ છે મિત્રો એ કહેશો ઝીરો સિત્તેર લાખ એટલે કેટલા હજાર રૂપિયા બિલકુલ સાચું છે સિત્તેર હજાર અને અરે મહા ઉપયોગી થશે થાય ને સિત્તેર હજાર રૂપિયા તો કાંઈ સવાલ નથી તો ઇનામ મળશે પણ સાચ્ય સાચો જે સાર છે એ શું છે તો કે ભાઈ બુદ્ધિ તો બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અને તમારે કહેવાનું છે કે જેમ કે અહીંયા અશોક શબ્દ લખ્યું છે લામા શબ્દ લખ્યું છે વિશવિલ શબ્દ લખ્યું છે ત્રિપિટક લખ્યું છે હિનયાન મહાયાન વિરાજયાન સારનાથ સાચી બોધી આવું બધું લખ્યું છે કર્મ અને પુનર્જન્મ આવું બધું લખ્યું છે તમારે કહેવાનું એ છે કે આમાં કયા ધર્મની વાત હશે ચાલો કહી દો મિત્રો તમે હોશિયાર જ છો અને આ ટેસ્ટની અંદર તમે જુઓ છો એચએમવી બુદ્ધિ કસોટી એચએમ બી નામ હશે તમે ખબર છે એક કંપની હતી એચએમ અને ચક્ર ફરતું હશે તમારે ફટાફટ જવાબ દેવાનો છે આવું કંઈક છે તો યસ તમે સાવ સાચા છો બૌદ્ધ સમુદાય વિશે વાત કરવાની છે બૌદ્ધ ધર્મ વિશે આજે આપણે વાત કરવી છે અને તમે મોટા ભાગની વાત જાણો જ છો હે ને તો મિત્રો ખાલી જાણકારીમાં નાનકડી વાતો છે એ આજે જોઈ લેશો અને ઝીરો પોઈન્ટ સિત્તેર લાખ એટલે કે સિત્તેર હજાર ઇનામ ઇનામની જગ્યાએ આપણે ગુણ લઈ શકીએ સિત્તેર ગુણ મળી જાય સિત્તેરમાંથી એવો આપણે પ્રયાસ કરીશું તો જોઈએ તો તમે લોકો જાણો છો કે અશોક તો અશોક તમે તરત કહેશો સમ્રાટ અશોક સર અને તમે સાચા છો સમ્રાટ અશોકના સમયમાં ભારતની અંદર બૌદ્ધ ધર્મનો ખૂબ ફેલાવો થયો હતો અને બીજી વાત છે લામા યસ તો બૌદ્ધ ધર્મની અંદર જે ધર્મગુરુ છે એને લામા કહેવામાં આવે છે અને વિશ્વિલ યસ વિશ્વિલ છે એ ધર્મસ્થાનની અંદર હોય છે એ આખું એક ચક્ર છે જે ધર્મસ્થાનમાં રહેલું હોય છે અને ત્રિપિટક બિલકુલ સાચું છે એ ધાર્મિક પુસ્તક છે બૌદ્ધ ધર્મની અંદર અને હિનયાન મહાયાન વિરાજયાન તો મિત્રો એ ત્રણ સૈદ્ધાંતિક તફાવતો બૌદ્ધ ધર્મના તો કયા ત્રણ તો હિનયાન મહાયાન વિરાજયાન અહીંયા ત્રી શબ્દનું અનુસંધાન બધી જગ્યાએ દેખાઈ રહ્યું છે એચ એમ વી એચએમવી સાથે પણ લિંક કરી શકો એચ હિનયાન મહાયાન એમ અને વિરાજયાન તો વી અને યસ ધાર્મિક સ્થળો તો મિત્રો તમારી સામે એ પણ ત્રણ અત્યારે લખેલા છે ટેક્સ્ટબુક્સનો બેઝ કરી નામ તો ઘણા બધા છે ધાર્મિક સ્થાનો તો સારનાથ છે સાચી છે બોધી ગયા છે તો અમુક લોકોએ તો પીળા કલરમાં જે સાચો સાર બુદ્ધિ એમાંથી પકડી લીધું બિલકુલ સાચા છો તમે તો રેફરન્સ ગમે ત્યાંથી લ્યો આપણને જવાબ સાચા આવડવા જોઈએ તો વાત આટલી છે આટલું તમે આધારે આગળ આપણે પ્રશ્નો જ્યારે પણ પૂછશું તો તમને ટેસ્ટની અંદર વધુ માર્ક્સ મળવાના છે કારણ કે તમને આ બધું હવે યાદ છે અહીં મિત્રો કર્મ અને પુનર્જન્મ તો આ પણ વાત બૌદ્ધ ધર્મની અંદર વાત છે પણ મિત્રો અમુક લોકો કહી રહ્યા છે કે સર એ બધી વાત બરોબર પણ ઉપર અરે લખ્યું છે મહા લખ્યું છે ઉપયોગીમાં મહાગરામ ટીક કર્યું છે ભાઈ વાત સાચી છે વધુમાં વધુ મતલબ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મહારાષ્ટ્રની અંદર છે અને અરે એટલે અરવલ્લીમાં પણ છે અને ઉપ ઉપ એટલે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત એ પણ જગ્યાએ બૌદ્ધ ધર્મ રહેલા છે તો મિત્રો આટલી વાત જો ક્લિયર હોય તો હવે આપણે આગળ જઈએ બસ થોડુંક યાદ રાખવાનું છે મિત્રો બૌદ્ધ જો મેં ઉપર નીચે લીખું છે તો અહીં બે સ્તર એ પણ યાદ રાખશું બૌદ્ધ ધર્મના બે સ્તર છે બૌ ઉપરથી તમે બ્રાહ્મણ ક્ષત્રિય ગૃહપતિઓ તો આ પણ યાદ રાખી શકો છો કે બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ એ ઉચ્ચ સ્તરમાં આવે છે ઉચ્ચ સ્તર તો જે નિમ્ન સ્તર છે નિમ્ન સ્તરમાં કોણ આવે છે તો ધર્માંતરિત આદિવાસીઓ અને સીમાંત સમૂહો તો આ લોકો જે છે એ નિમ્ન સ્તરની અંદર આવે છે તો જે આદિવાસીઓ ધર્માંતરિત થયેલા છે અને સીમાંત સમૂહ તો આ પણ તમને યાદ રહી ગયું કે બે સ્તર છે તો એ પૂછી શકાય ભારતમાં પ્રમાણ ઓછું છે ઝીરો પોઈન્ટ સિત્તેર ટકા મિત્રો તમે જીરો પોઈન્ટ સિત્તેર લાખ એને યાદ કર્યું હતું ને તો ઝીરો પોઈન્ટ સિત્તેર ટકા મતલબ એક ટકા કરતાં પણ ઓછી વસ્તી ભારતની અંદર છે અને મોટા ભાગના તમે જોયું છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં વધુ છે બાકીના અરુણાચલ પ્રદેશને ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદર પણ રહેલા છે બૌદ્ધ મંદિર જી હા મિત્રો ધર્મસ્થાનનું નામ કોઈ પૂછે કે કયું તો કે બૌદ્ધ મંદિર એમ કહેવામાં આવે છે સમ્રાટ અશોક તમે જાણો છો એમના સમયમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો ભારતમાં ખૂબ થયેલો લામા છે એ ધર્મગુરુનું નામ છે યાદ જ છે વિશ્વિલ જે તમે હવે યાદ જ છે ધર્મસ્થાનમાં હોય છે ત્રિપિટક યસ ધર્મ પુસ્તકનું નામ મિત્રો કદાચ કંઈક વધારાનું એક્સ્ટ્રા પૂછાય તો તમને યાદ આવવું જોઈએ પાલી ભાષામાં લખાયેલું છે તો પાલી ભાષા બરાબર તો એ યાદ રાખજો અને ત્રણ સૈદ્ધાંતિક તફાવતો કયા હતા તો એ પણ તમને યાદ છે એચ યસ હિનયાન મહાયાન વિરાજયાન અને ધર્મના મહત્વના કેન્દ્ર પૂછે તો પણ તમને યાદ છે સારનાથ સાંચી અને બોધી ગયા કર્મ અને પુનઃ જન્મ યસ એ તો માને છે મિત્રો મન લાગે છે આપણે થોડુંક જો વધારે જોઈ લઈએ ક્યારેક ક્યાંક કામ આવી જાય તો એક્સ્ટ્રા જરા નજર કરી લેવી છે તો આપણે જે બૌદ્ધ ધર્મ છે એના વિશે થોડીક વધારે ડિટેલ જો મળી જાય તો ક્યાંક ને ક્યાંક કામ આવી જાય મિત્રો યાદ રહે બૌદ્ધ જે ધર્મ છે એમાં હાલ લગભગ પચાસ કરોડથી પણ વધુ અનુયાયીઓ છે ભારતીય ધર્મ ગણી શકાય કારણ કે એનો જે બેઝ છે એ ભારતમાં છે અને વિશ્વના જે સૌથી મોટા ધર્મની ગણતરી કરીએ તો ચોથા ક્રમે છે ઈસવીસન પૂર્વે છથી ચોથી જે સદી છે એ એના ગાળાની અંદર આ ધર્મનો વિકાસ અને સ્થાપક યસ ગૌતમ બુદ્ધ યાદ રાખજો ગૌતમ બુદ્ધ એ સ્થાપક છે આ ધર્મના બૌદ્ધ ધર્મના અને મૂળ નામ છે ને એ સિદ્ધાર્થ હતું મિત્રો સિદ્ધાર્થ એવું નામ હતું જો કે અત્યારે અન્ય નામ પણ તથાગત કહો શાક્ય મુનિ કહો તો અને અથવા તો સુગત કહો એ પણ એ એના નામ જ છે મિત્રો જન્મલુંબિની જે હાલ નેપાળની અંદર છે કપિલ વસ્તુનગરી એવું નામ હતું પણ અત્યારે લુંબીની તરીકે અને શાક્ય પરિવારની અંદર થયેલો ત્યાર પછી ઉછેર છે ને એ કપી ગૌતમી એમના જે માસી હતા એ કારણ કે એમના જે માતા હતા મહામાયા એ બહુ થોડા દિવસો એમના જન્મ પછી જ થોડા દિવસની અંદર જ એ ગુજરી ગયેલા અને એના પિતા શુદ્ધોધન તો યાદ રહે જે માતા હતા મહામાયા તો મહામાયા જ્યારે ગુજરી ગયા તો એમના માસી ગૌતમી માસી એમણે ઉછેર કર્યો અને એટલે જ એ ગૌતમ બુદ્ધ કહેવાયા તો મિત્રો આ આપણે યાદ રાખશું એટલે એના મહાન રાજા અને સત્પુરુષ એવો એવો એક વિકલ્પ એમના પપ્પાએ જ્યારે કંઈક જોવડાયું જોશી આગળ તેણે કહ્યું કે કાં મહાન રાજા બનશે કાં બહુ સારા પુરુષ બનશે તો વસ્તુ તો એ બની કે બહુ નાની ઉંમરે સોળ વર્ષની ઉંમરે જ એમના મેરેજ થઈ ગયેલા પત્નીનું નામ યશોધરા હતું એક પુત્ર પણ હતો રાહુલ તો થયું એવું કે રાજા પણ એવો પ્રયાસ કરતા કે એમને બહારની જે દુનિયા છે એમાં જે ખાસ કરીને દુઃખ છે એ એના ઉપર ઓછાયો ન આવ્યો તો દુઃખ વિશે બહુ માહિતી ન મળે તો એણે સતત એવો કેર કરેલી પણ મિત્રો જ્યારે રાજાની આ તો આ મોટું રજવાડું અને જ્યારે એ નગરચર્યામાં જાય છે એમણે એક મિત્ર સારથી જેનું નામ યાદ રાખશું છંદોર તો જે તમે જુઓ છો કે એનું હૃદય પરિવર્તન થયેલું જે વૃદ્ધ જોયેલા પછી કોઈ બીમાર અને એ જે બધું જોયું તો ત્યાં વ્યાધિ જેને કે ઉપાધિ એ ટાઈપનું અને મૃત્યુ જોયેલું આ બધું જોયું ને બહારથી ત્યારે એને એકદમ સંસાર પ્રત્યેથી એ થયું અને ઓગણત્રીસ વર્ષે એને ગૃહ ત્યાગ કર્યો જેને મહાભિનિષ્ક્રમણ કહે છે મિત્રો મહાભિનિષ્ક્રમણ ઓગણત્રીસ વર્ષે ગુરુ ત્યાગ કરેલો અને પછી તો જુદા જુદા ગુરુ પાસે ગયેલા અને જ્યારે પાંત્રીસ વર્ષની વય હતી ત્યારે એને બોધી પ્રાપ્ત થઈ મિત્રો બોધી એટલે જ્ઞાનનો પ્રકાશ એમણે મેળ્યો જે પીપળના વૃક્ષ નીચે હતા નિરંજન નદી હતી અને એ દિવસ હતો વૈશાખી પૂર્ણિમા તો મિત્રો આ પણ આપણે યાદ રાખશું અને મગધ નરેશ તો એમણે એક બિંદુસાર મગધ નરેશ બિંદુસાર તો એમનું કીધું કે તમને રાજ્ય મેળું આપી દી પણ એ તો બહુ વિનયપૂર્વક ના પાડેલી તો મિત્રો આ એક વાત હતી લુંબીની અને મૃત્યુ કુશીનગર જે ઉત્તર પ્રદેશનું ભારત તો આયુષ્ય એંસી વર્ષ હતું ત્યારે તો આ પણ આપણે યાદ રાખશું અને ઓગણત્રીસ વર્ષે મહાભિનિષ્ક્રમણને પાંત્રીસ વર્ષે બુદ્ધિ એટલે કે છ વર્ષના ગાળાની અંદર આ એને બુદ્ધ કહેવાણા તો વાત આટલી જ હતી અને બીજી વાત કે આપણે ગુજરાતની વાત કરીએ તો એક બૌદ્ધ ગુફાઓ એ પણ આપણે સાથે સાથે યાદ રાખી લઉં ખંભાલીડામાં છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર તો ત્યાં પણ વિહાર સભા મંડપો છે ચૈત્યગૃહો છે તો જ્યારે પણ એ બાજુ જવાનું થાય તો જરૂર જોજો તો મિત્રો આટલી વાત તો જે મૂળ નામ સિદ્ધાર્થ હતા એ જ ગૌતમ બુદ્ધ અને જેણે આ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી છે તો ઇઝ ઇટ ઓકે મિત્રો તમને એ પણ ખબર હશે કે અત્યારે જે વિપશ્યના એવો શબ્દ આપણે સાંભળી જઈએ જે ધ્યાનનું મહત્વ દર્શાવે છે તો એનો ફેલાવો પણ ભગવાન ગૌતમ બુદ્ધે કરેલો તો આપણ એક કમસ્તી માહિતી એક્સ્ટ્રામાં તો મિત્રો આ બધું એક્સ્ટ્રા હતા હું તમને પૂછવાનો નથી ટેક્સ્ટબુક બેઝને જ પૂછવાનું પણ હા ભવિષ્યમાં હું પૂછી શકીશ ત્યારે તમને આવડવું જોઈએ તો લેટવિસ્ટિક આપણે ટેસ્ટ લઈ લઈ નાનકડી ટેસ્ટ જે ટેક્સ્ટબુક બેઝ છે તો મિત્રો પ્રશ્ન નંબર એક બૌદ્ધ ધર્મનું પુસ્તક એનું નામ શું બિલકુલ સાચું છે ત્રિપી ટક ત્રિપી ટક અને બૌદ્ધ ધર્મ ભારતમાં કેટલા ટકા તો અનુયાયીઓ કેટલા ટકા યસ જીરો પોઈન્ટ સિત્તેર ટકા બિલકુલ સાચું છે કયા રાજ્ય કયા રાજાના સમયે બૌદ્ધ ધર્મનો ફેલાવો ઘણો થયેલો ભારતની અંદર ભારતના સંદર્ભે છે બિલકુલ સાચું છે સમ્રાટ અશોક સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ ગુરુઓને શું કહે છે બિલકુલ સાચું છે લામાં લા માં બૌદ્ધ ધર્મમાં સ્તર કેટલા છે એક્ઝેક્ટલી બે બૌદ્ધ ધર્મમાં ત્રણ સૈદ્ધાંતિક તફાવો તો કયા ક્યાં યસ એચ એમ યાદ છે હિનયાન મહાયાન અને વિરાજયાન ફરીથી હિનયાન મહાયાન અને વિરાજયાન ત્યાર પછી મોટા ભાગના બૌદ્ધ ધર્મીઓ ક્યા રાજ્યમાં વસે છે એક્ઝેક્ટલી મહારાષ્ટ્ર અને વિશ વિલ કયા ધર્મના ધર્મ સ્થાનોમાં હોય છે બિલકુલ સાચું છે બૌદ્ધ ત્યાર પછી બૌદ્ધ ધર્મ કર્મ અને પુનર્જન્મ માને છે આ વાક્ય સાચું છે બિલકુલ સાચું છે ત્યાર પછીનો પ્રશ્ન કે બૌદ્ધ ધર્મ સ્થાન શું કહેવામાં આવે છે બૌદ્ધ મંદિર બૌદ્ધ મંદિર ત્યાર પછી બૌદ્ધ ધર્મના મહત્વના ત્રણ કેન્દ્રો ક્યાં યસ સારનાથ સાંચી બોધી ગયા સારનાથ સાંચી બોધી ગયા અને ત્યાર પછી બૌદ્ધ ધર્મના ઉચ્ચ સ્તરમાં કોણ હોય છે તો ઉચ્ચ સ્તરની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ બ્રાહ્મણ ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ બૌદ્ધ ધર્મના નિમ્ન સ્તરમાં કોણ હોય છે તો ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સીમાંત સમૂહો ધર્માંતરિત થયેલા આદિવાસીઓને સીમાંત સમૂહો તમને યાદ જ હશે અને છેલ્લો પ્રશ્ન મહારાષ્ટ્ર સિવાય બીજે ક્યાં બૌદ્ધ ધર્મીઓ જોવા મળે છે વેરી ગુડ અરુણ અરુણાચલ પ્રદેશ અને બીજું ઉત્તર પશ્ચિમ ભારત એટલે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં તો મિત્રો કેટલા સાચા પૈડા એ ખાસ લખો ખાસ એટલા માટે લખો કે જેથી કરીને મને ખબર પડે કે તમારે કેટલા અને ધારો કે બે ત્રણ ખોટા પૈડા તો હવે તો તમને પૂછાશે તો આવડી જશે તો વલણું જોઈ લેશો ને તો મિત્રો વલણમાં વાત એટલી છે કે આપણી કસોટીની જે વાત છે ને તો કસોટી તો હંમેશા હર ક્ષણ હર પલ છે છે ને છે જ મિત્રો કસોટીથી ભાગવાનું નથી કસોટી છે એ આપણને નક્કર બનાવે છે આપણામાં જે કંઈ ખામીઓ છે એ દૂર કરે છે આ કસોટીમાંય પણ તમને જેટલું નથી આવડ્યું હવે આવડી જવાનું છે તો વાત એટલી જ છે કે આપણને ઈશ્વરે સરસ મજાની બુદ્ધિ આપી છે સાચો સાર બુદ્ધિ હે ને તો આપણે સ્વની ઓળખ કરી અને ઈશ્વરે જે આપ્યું છે એને જો વાપરશું ને તો તમે જાણો છો કે આપણી બુદ્ધિનો ઉપયોગ આખા જીવન દરમિયાન બહુ જેને કહેવાય સાવ નોમિનલ ટકામાં જ ઉપયોગ કરી છે જો કોઈ થોડીક વધારે ઉપયોગ કરે તો મહાન એ બની જાય છે તો મિત્રો ઈશ્વરની આપેલી આવડી મોટી વાત આપણે અજ્ઞાનતા સાથે કદાચ ઉપયોગ નથી કરી શકતા આવો એક શરૂઆત કરી અને એટલે જ વલોણામાં કે કસોટી તો છે હર ક્ષણ હર પલ જે આપતા રહીશું કસોટી તો ક્ષણ હર પલ જે આપતા રહીશું રહીશું સાચો સાર બુદ્ધિ સ્વની વાપરતા જ્યાં મિત્રો આપણને બુદ્ધિ છે જ આપી છે સરસ મજાની આપી છે ભગવાને આપેલી છે બસ વાપરતા રહીએ આગળ વધતા રહીએ જ્ઞાન મેળવતા રહીએ અને જ્ઞાનને શેર કરતા રહીએ જ્યારે તમે કોઈને શીખવશો ને ત્યારે મિત્રો તમારે ડબલ પાકું થઈ જશે આવો આપણો જે પ્રયાસ છે કે દરેક બાળક બાળક સુધી પહોંચવું અને એના ભણતરના ભારને ઓછો કરવું એની અંદર જોડાતા જઈએ અને જોડતા જઈએ વિશ્યુ ઓલ ધ બેસ્ટ કોમેન્ટ્સની રાહ સાથે આવજો